સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. અને એવા સચ્ચિદાનંદ ભગવાનની કૃતિ છે, વિશ્વની ઉત્પત્તિ કરે, વિશ્વનું પાલન કરે ને વિશ્વનો છેલ્લે લય કરે. ભગવાન બધાની ઉત્પત્તિ કરવા છતાં પણ ભગવાન મોહ નથી રાખતા, ભગવાન અમોહી છે. આપણે થોડુંક ઉભું કર્યું હોય તો આપણે કહીએ કે આ મકાન મેં બનાવ્યું છે, આ મંદિર મેં બનાવ્યું છે. ભગવાને આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરી છતાં પણ અમોહી છે. ભગવાન બધાનું પોષણ કરે. ક્યારેક તમે વિચાર કરજો કે ડેટકાવો હોય ને એ ચોમાસામાં દેખાશે. અત્યારે ડેટકાવો કોઈ જોયા છે? આ ડેટકાવો ચોમાસા સુધી જાય ક્યાં? અમારા ગામમાં ડેમ છે ને ડેમ જ્યારે ખાલી થાય ત્યારે મગરો અમે જોઈએ જ ન હોય, આખો ડેમ ખાલી થઈ જાય, મગરો ક્યાંય દેખાય નહીં. પણ જેવું ચોમાસું આવે ને પાણી ભરાય લે મગરો આવી જાય. આને મૃતપ્રાય સ્થિતિ કહેવાય. ડેટકો હોય ને એ જ્યાં ભીનું પાણી ભરેલું રહેતું હોય એવી ભીની જગ્યામાં એ ખોદી અને જમીનમાં જતો રહી અને મૃતપ્રાય બની જાય. અને એ એટલા મહિના સુધી એમને મરેલાની જેમ એ ધરતીની અંદર રહીને જેવા વરસાદના છાંટા પડે, છાંટા પડવાની સાથે ડેટકો બહાર આવે, ત્યાં સુધી એનો ખોરાક, એને પીવાના પાણીની વ્યવસ્થા કોણ કરે? એ પરમાત્મા કરે. એટલે આખી દુનિયાનું પોષણ કરવા વાળો છે, છતાં પણ અનઅહંકારી છે, લેશ માત્ર પણ અહંકાર નથી કરતા. અને છેલ્લે આખી સૃષ્ટિનો લય, આખી સૃષ્ટિ ઉપર પાણી પણ એ જ ફેરવી દે, છતાં પણ ભગવાન શોક નથી કરતા, અશોકી છે. એટલે એવા પરમાત્માની આ કૃતિ છે. ને ભગવાનનો સ્વભાવ પ્રકૃતિ કેવી છે? તાપત્રય વિનાશાય. ત્રણ પ્રકારના તાપોને હટાવે છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આમ તો આ ત્રણેય પદ છે ને જ્ઞાની માટે, વિજ્ઞાની માટે ને અજ્ઞાની માટે છે. જ્ઞાનીઓ માટે સચ્ચિદાનંદ છે. આ તો પહેલો દિવસ છે ને મારી પાસે. આ સમયમાં જો હું સચ્ચિદાનંદ રૂપાય એ શબ્દ લઈ લઈ તો સત સમજાવવા માટે મારે 50 વૈજ્ઞાનિક કારણો આપવા પડશે. મારે આખી કથા વૈજ્ઞાનિક ઢબે કરવી છે. આ લક્ષ્ય ચેનલના માધ્યમથી અત્યારે લાખો લોકો નિહાળી રહ્યા છે. તો ભાગવતજીની અંદર વિજ્ઞાન છે, ભાગવતજીની અંદર ભૂગોળ છે, ભાગવતજીની અંદર ખગોળ છે. એક એવી બાબત તો બતાવો કે જે ભાગવતજીમાં ન હોય. આપનો કોઈ પણ પ્રશ્ન રજૂ કરજો, એ ભાગવતજીમાં એનો જવાબ હશે. મહાપ્રભુજી જેવા જે મહાન આચાર્યોએ પણ ભાગવતજીનો આશ્રય લીધો છે. ક્યારે પણ કોઈ જવાબ શોધવો હોય કાં તો શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે, રામાયણમાં મળે, મહાભારતમાં મળે અથવા શ્રીમદ ભાગવતમાં મળે. એટલે અજ્ઞાની માટે, જ્ઞાની માટે અને વિજ્ઞાની માટે આ ત્રણેયનો જવાબ છે. સચ્ચિદાનંદ રૂપાય એ જ્ઞાનીઓ માટે છે, વૈજ્ઞાનિકો માટે. વિશ્વોત્પત્તિયાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કેમ થાય, આખા વિશ્વનું પાલન કેમ થાય, આ બધી પ્રશ્નોના જવાબ વિશ્વોત્પત્તિયાદિ હેતવે નામના પદમાં છે. અને તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપમાંથી ભગવાન છોડાવનારા છે. એટલે અજ્ઞાની માણસોને તો દુઃખમાંથી છુટકારો મળે એ જ એના માટે ભગવાન. આ ત્રણેય પદો જ્ઞાની, વિજ્ઞાની અને અજ્ઞાની માટે છે. અને છેલ્લે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, એવા કૃષ્ણને અમે, નુમઃનો મતલબ છે સ્તુતિ કરીએ છીએ. અહીંયા નૃ ધાતુ સ્તુત્યાર્થમાં આપ્યો છે. અને આ સ્તુતિ એવા માટે છે કે સર્વ સમર્થકના સ્નેહ પ્રવાહમાં શબ્દોનું સ્વાભાવિકપણું સરી જવું આને સ્તુતિ કહેવાય. સ્તુતિ અને પ્રાર્થનામાં એટલો ફરક કે પ્રાર્થનામાં ભગવાન પાસે કંઈક માંગણી કરવાની હોય, જ્યાં અર્થની પ્રધાનતા હોય, અને સ્તુતિમાં એમનેમ ભગવાન માટે શબ્દો નીકળી જાય એને સ્તુતિ કહેવાય. એ પ્રથમ શ્લોકનું નમન કરીને બીજો શ્લોક વક્તા માટે નમસ્કાર કર્યા છે. ભગવાન પછી ભાગવતજીના મુખ્ય ત્રણ વક્તા, એક શુકદેવજી, એક નારદજી અને એક સુત પૌરાણિકજી. આમ તો આના ત્રણ વક્તા છે. એક મતભેદ એવો છે કે સનત કુમારો પણ એના વક્તા છે, પણ સૌથી શ્રેષ્ઠ વક્તા શુકદેવજી છે. વ્યાસ જેવા જ્ઞાની પુરુષને પણ શુકદેવની વંદના કરવી પડે એનો મતલબ છે શુકદેવ વૈરાગી છે. આ વ્યાસપીઠ ઉપર બેસવાનો શ્રેષ્ઠ શ્રોતા, વક્તા, આ બંનેના લક્ષણો દર્શાવ્યા છે. શ્રેષ્ઠ વક્તા એ જે જ્ઞાની સાથે વૈરાગી હોય. અધિકારી વક્તા જ્યારે કથા સંભળાવે ત્યારે એનું ફળ તુરંત મળે. વીતરાગ ભય ક્રોધ
સ્થિતધીર મુનિ ઉચ્યતે શ્રીમદ ભગવદ ગીતા, જેનામાંથી રાગ ભય અને ક્રોધ નીકળી ગયા છે એને મુનિ કહેવાય, એવા મુનિની વંદના છે. અને સીધા આપણે પહોંચી જઈએ નૈમિષારણ્યમાં. નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. 1,000 વર્ષ સુધીનો યજ્ઞ ચાલે એવો યજ્ઞ કરી રહ્યા હતા અને એમાં સુત પૌરાણિકનું આગમન થયું. જેવા સુત પૌરાણિક આવ્યા એટલે તમામ ઋષિઓ ઊભા થઈ ગયા, બે હાથ જોડીને સ્વાગત કર્યું છે કે હે ઋષિવર્ય, હે સુત પૌરાણિકજી, વ્યાસપીઠ ઉપર બિરાજો. સુત પૌરાણિકને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને બેસાડીને પછી શૌનક નામના ઋષિ ઊભા થયા અને એણે પ્રશ્ન પૂછ્યા છે, 7 પ્રશ્નો પૂછ્યા. અને આ 7 પ્રશ્નો છે એટલા બધા સમજવા લાયક છે. અને એમાં પહેલો પ્રશ્ન હતો શૌનકજીનો. આવા વિદ્વાન કુલપતિ છે શૌનકજી, ઋગ્વેદના જ્ઞાતા છે, 10,000 વિદ્યાર્થીઓને ભણાવનારા છે, છતાં પણ એની જિજ્ઞાસા પૂર્ણ નથી થઈ. મેં તબ તક રહું વિદ્યાર્થી જબ તક ઉઠે ન મેરી અર્થી, જ્યાં સુધી મારી અર્થી ન ઉઠે ત્યાં સુધી હું વિદ્યાર્થી જ છું, મારી જાણવાની જિજ્ઞાસા હોવી જ જોઈએ. અને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થયેલો વિવેક કેવી રીતે વધે? એક તો સૌથી કઠિન આ દુનિયામાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પ્રાપ્ત કરવા, એ કઠિન છે. કદાચ એ પ્રાપ્ત થઈ જાય તો એ પ્રાપ્ત થઈ ગયા પછી એને સાચવવા મુશ્કેલી છે. આપણે કદાચ સાચવી પણ લઈએ પણ પછી એને વધારવા કેમ, એ કઠિન છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સહિતનો વિવેક કેમ વધે, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછો કે જન્મેલા સૌ લોકો માયાથી પીડિત છે, આ માયામાંથી છૂટવા માટે વૈષ્ણવોએ શું કરવું જોઈએ, માયાથી થતા મોહથી છુટકારો વૈષ્ણવો કેમ મેળવે, બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કર્યો છે કે ઇન્દ્રિયો ભોગ ભોગવીને એટલી બધી દુઃખી થઈ ગઈ છે કે આ બધા ક્લેશ આ દુઃખીપણું કેવી રીતે દૂર કરવું, એનું સાધન શું. ચોથો પ્રશ્ન પૂછો કે આ દુનિયામાં પરમ તત્વને પામવા માટે કલ્યાણકારી સાધન શું. પાંચમો પ્રશ્ન પૂછો કે પરમ પાવનમાં પાવન શું, પવિત્ર અને પાવનમાં ફરક. પવિત્ર તો અનેક જગ્યાએ પવિત્ર હોય પણ સૌને સારી રીતે સર્વ રીતે પવિત્ર કરે એને પાવન કહેવાય, તો સૌથી પાવનમાં પાવન શું છે. અને કૃષ્ણને મેળવી આપનારું નિત્ય સાધન કયો. અને આ અમારા કાન માટેનું કોઈ રસાણ હોય તો જણાવો. સત્ય યુગની અંદર ધ્યાનથી ભગવાન મળતા, ત્રેતા યુગની અંદર યજ્ઞથી ભગવાન મળતા, દ્વાપર યુગમાં સેવા કરવાથી ભગવાન પરિચર્યાથી મળતા, કલીમાં કીર્તનથી ભગવાન મળે છે. તો અમને એ જણાવો કે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું. અને એમના માટે જવાબ આપ્યો છે સુત પૌરાણિકજીએ કે અત્યારે આ કલિકાલ છે ને એ સર્પ જેવો છે, કાલ અને કાલ એવો બધો સર્પ જેવો છે કે વ્યાલ એટલે સર્પ, અને વ્યાલ એટલે સર્પ. સર્પનું ઉદાહરણ એવા માટે આપ્યું કે કાળ સર્પ જેવો છે. કોઈને ખબર પડે વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય, કોઈને ખબર પડે યુવા અવસ્થા ક્યારે આવી જાય, ઓચિંતી આવી જાય. સર્પ આવે ને એ ખબર ન પડે, સિંહ આવે તો ખબર પડે, વાઘ આવે તો ખબર પડે, બકરી આવે તો ખબર પડે, પણ સર્પ આવે તો ખબર ન પડે. એમ આપણા જીવનમાં પણ જ્યારે કાળ રૂપી સર્પ આવી જાય ત્યારે આપણો કોળિયો કરી જાય, ત્યારે ફક્ત ને ફક્ત એક ભાગવતજી આ કલિકાલમાં તમને ને મને બચાવે છે. એટલે ભાગવતજીની વ્યાખ્યા કરતા સુત પૌરાણિક કહે છે, શુદ્ધિ કરવાનું જો કોઈ સાધન હોય તો એ ભાગવતજી છે. એક જ વાક્યમાં જવાબ દાબજો, 7 પ્રશ્નોનો જવાબ એક વાક્યમાં. ભાગવતજી છે એ કલિકાલમાં આ કાલ વ્યાલ કાળ રૂપી જે સર્પ છે એના મુખમાં ન જવાય. આપણે કાળનો કોડિયો નથી જાય ને એટલે કાળિયો છે આપણા માટે, કનૈયો છે. અને
ભાગવતજીની મહત્તા સુત પૌરાણિક કહે કે મેં જોઈ છે, પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે, શુકદેવજીની સામે જ્યારે દેવતાઓ હાથમાં કળશ લઈને આવ્યા અમૃતનો, પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા હતા ત્યારે અમૃતનો કળશ આપવા છતાં પણ ના પાડી દીધી, કહ્યું કે તમારા અમૃતમાં અને કથામૃતમાં ફરક છે, આ કથા નું અમૃત છે ને ઓલું સામાન્ય અમૃત છે, અમૃત છે તમારા શરીરને નિરોગી બનાવી શકે પણ કથામૃત તો અંતકરણને નિરોગી બનાવે છે, કદાચ અમૃત પી લઉં તો શરીર નિરોગી બની જાય પણ કથામૃત પી લઉં તો અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ નિરોગી બની જાય, અમૃતથી દીર્ઘ જીવન મળે પણ કથામૃતથી તો દિવ્ય જીવન મળે, અને આ દિવ્ય જીવન મેવા તમે જો એમ આવીને બેસી ગયા હો તો હું કથા સંભળાવે, પણ તમે વેપારી બનીને આવ્યા એટલે કથા નહીં સંભળાવું, અને એ સમયે ભગવાને કથા ન સંભળાવી, 7 દિવસમાં શુકદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી, 7 દિવસમાં મુક્તિ મળી ગઈ, અને આ મુક્તિ મળવાથી બ્રહ્મા રાજ્યો મોક્ષ્યમ તથા વિક્ષ્ય પુરા ધાતાપી વિસ્મિતઃ, બ્રહ્માજીને પણ વિસ્મય થયો, આશ્ચર્ય લાગ્યું કે 7 દિવસ કથા સાંભળવાથી મુક્તિ મળી જાય, એને ઉપર જઈને સત્યલોકમાં તોલા રાખી છે, એમાં ભાગવતજીને એક તરફ બધા શાસ્ત્રો પણ ભાગવતજીના તોલે કોઈ ન આવ્યું, અને કોઈ ન આવ્યું એટલે કહ્યું કે આ ભાગવતજીની મહત્તા અતિ ઉત્તમ છે, અને સપ્તાહ શ્રવણનું આખું વિધાન કહ્યું સુત પૌરાણિકે, સુત પૌરાણિક કહે કે આ સપ્તાહની વિધિ છે એ સપ્તાહના 7 દિવસના વિધિનો ક્રમ નારદજી આપ્યો છે, બધા ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે અમે તો સાંભળ્યું છે કે નારદજી એક પણ જગ્યાએ ક્યાંય રોકાય નહીં, સતત બધામાં ફરતા રહી, સપ્તાહ શ્રવણ મુક્તિ અપાવનારા જો નારદજી હોય તો નારદજીએ ક્યાં કથા સાંભળી, કોની પાસે સાંભળી, શા માટે એને સાંભળવી પડી, તો કે સનત કુમારોએ એને કથા સંભળાવી, સનત કુમારો અને નારદનું મિલન ક્યાં થયું, વિધિમાં રુચિ ન રાખે એવા નારદજી વિધિમાં કેમ સ્થિર બન્યા, ત્યારે સુત પૌરાણિક કહે કે શુકદેવજીએ મને શિષ્ય ગણી અને આ રહસ્ય મને ગુપ્તમાં જણાવ્યું, પણ આપ લોકોને હું કહી દઉં છું, સનત કુમારો ફરતા ફરતા પૃથ્વી લોક ઉપર આવ્યા અને બ્રહ્મ લોકની અંદર વિશાલા નામની નગરી છે જેને આપણે બદ્રીનાથ કહીએ, એ ચારેય ભાઈઓ બદ્રી વિશાલમાં જતા હતા અને નારદજી સતત નારાયણ નારાયણ નામ લેનારા છે, પણ આજ નામ ભૂલાઈ ગયું, નામ તો ભૂલાઈ ગયું પણ નીચે મુખ રાખીને દોડે છે, એટલે આ લોકોએ સનત કુમારોએ કહ્યું કે એક સંત કક્ષાના વ્યક્તિ મુખ ઉપર ચિંતા છે, અને ચિંતાવાળું મુખ ઓળખાઈ જાય, માણસના 3 પ્રકારના જ મુખ હોય, એક તો ચડી ગયેલું, એક મલકાતું અને એક પડી ગયેલું, પડી ગયેલું સંતનું મુખ જોયું એટલે એ રોકાવી દીધા છે એમને કે આ ઉતાવળમાં કઈ તરફથી જાઓ છો, કથમ બ્રહ્મન દીન મુખ, તમારું આવું મુખ કેમ લઈને ફરો છો, ક્યાંથી આવો છો, કઈ તરફ જાઓ છો, અને આ તમારી ત્વરિતતા સાંભળી તમારી જોઈને અમને લાગે તમે કંઈક દુઃખી લાગો છો, અને નારદજીએ પોતાના દુઃખની વ્યથા સંતો મળી ગયા વ્યક્ત કરી દીધી કે મને આ પૃથ્વીલોક સૌથી ઉત્તમ લાગતો નહીં, પૃથ્વીલોક ઉપર હું નીચે આવ્યો, હું પુષ્કરમાં ગયો, કાશીમાં, પ્રયાગમાં, ગોદાવરીમાં, શ્રીરંગમાં, પણ ત્યાં મેં જેટલી જગ્યાએ ગયો મને અનર્થો જોવા મળ્યા, 28 પ્રકારના અનર્થો બતાવ્યા છે, તમે આની યાદી જો તમને એવું લાગે કે અત્યારે આ બધું લાગુ પડે, નારદજીએ તીર્થોમાં બધા જોયા, પેલું વેલું સત્ય દેખાતું નહોતું તીર્થોમાં, આપણે એમ કે સત્ય એટલે સત્ય વાણીમાં વિચારને આચારમાં હોવું જોઈએ, આપણે એમ કે બોલો માણસ સાચું બોલે પણ સાચું બોલવા પૂરતી સત્ય સીમિત નથી, તમારા વિચારમાં પણ સત્ય હોવું જોઈએ અને તમારા આચરણમાં પણ સત્ય હોવું જોઈએ, એક પણ માણસ સત્ય બોલતા ન હતા, આમાંથી એક પણ વ્યક્તિ મારાથી લઈને આપ બધા, કોઈ કોલર ઊંચો કરીને તો કઈ બતાવે કે હું સત્યનું જીવન જીવું છું, ખાલી 1 મહિનો વ્રત લ્યો સત્ય બોલવાનું, આપણે ટેવ પડી ગઈ છે, કોઈ ફાયદો નહીં, કોઈ નુકસાન નહીં, તો ગપ્પા મારીએ જ આપણે, અને એ શોખ લાગી ગયો છે, અત્યારે આ વાયરલ ઇન્ફેક્શન છે ખોટું બોલવાનું વાત વાતમાં, વાસ્તવિકમાં આપણે કોઈને પૂછીએ કે તમે કથામાં ગયા હતા કેટલા લોકો હતા, અરે હજારોની સંખ્યામાં હતા, હોય 200 પછી પણ આપણે બોલવાની ટેવ પડી ગઈ છે, એટલે સત્ય ક્યાંય દેખાણું નહીં, એક પણ જગ્યાએ તપ ન દેખાણું, અને તપ કોને કહેવાય,
ભગવાનના કાર્ય માટે કાયાને ઘસી નાખવી એનું નામ તપ કહેવાય. અત્યારે તો આપણે શરીરની સુખ જેટલું મળે એની સગવડતા રાખવામાં વિચારીએ, મારા શરીરને કેમ સુખ મળે, પણ આ શરીર ભગવાનના કાર્યમાં ઘસવા માટે છે. એમનેમ પણ ઘસાઈ જવાનું છે, આઈસ્ક્રીમ ઓગળી જ જવાનું છે, ખાઈ લ્યો તો એમાં ફાયદો છે, બાકી એમનેમ પણ આઈસ્ક્રીમ ઓળગી જાય, ઓગળી જશે. શિર્યતે ઇતિ શરીરમ, આ શરીર એમનેમ ખરી જવાનું છે. પવિત્રતા હતી નહીં કોઈ જગ્યાએ, દયા ન હતી, અને અત્યારે દયા છે જ નહીં. વાણીમાં વ્યક્ત થાય દયા ખાનારા જેટલા કેટલા બધા જોવા મળે, દયા કરનારા ઓછા જોવા મળે. દયા ખાનારા બહુ હોય, ઓહો બાપા કેવું થઈ ગયું, પણ દયા કરનારા કોઈ 1 લાખ રૂપિયાની કોઈને મદદ કરવા વાળું છે જ્યારે મુશ્કેલી આવી ત્યારે? એટલે દયા ખાનારા ઘણા છે, પણ દયા કરનારા કોઈ નથી. ક્યાંય દાન નહીં, દાન હોય તો કીર્તિ માટે દાન બધા આપે, પણ કોઈને ખબર ન હોય ને ઓહો ચિંતા, મંદિરની પેટીમાં 10,000 પધરાવી આવે, એને સાચું દાન કહેવાય. એવા દાન ન દેખાણા જે હતા બધા પેટ ભરવા માટે જીવતા હતા, બધા બાપડા બનીને રહેતા હતા, કપટીપણું બધાના જીવનમાં હતું. સત્યમ નાસ્તિ તપશૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કુટભાષીણ. બધા પેટ ભરવા માટે જીવતા, બધા આળસુ હતા, બધાની બુદ્ધિની અંદર મંદતા હતી, ક્યાંય સુખ શાંતિ નહીં, ઉપદ્રવો હતા. અને સંન્યાસીઓના આશ્રમમાં ગયા કે મને કોઈ સંન્યાસી મળે એવો, ત્યાં મને કદાચ સત્સંગ મળે. સંન્યાસીઓના આશ્રમમાં જોયું તો બધા સંતો પાખંડી હતા. મોક્ષના સાધનો જે હોય ને એ આજીવિકાના સાધનો બનાવી લીધા હતા. જે પૂજાપાઠ મોક્ષ માટે કરવામાં આવે, જે યજ્ઞ મોક્ષ માટે કરવામાં આવે, જે જપ તપ યજ્ઞ બધું પરમાત્માની પ્રાપ્તિ માટે કરવામાં આવે, એ બધા આજીવિકાના સાધનો બનાવ્યા હતા. અને ભગવાનનું નામ છે તો બહુ મોટું છે. કોઈ એક સંત ને એના શિષ્ય બંને કોઈ ગામની બહાર રહેતા હતા ખૂણા ઉપર. એ સંત બહાર ગયા અને એ સંતના શિષ્ય ત્યાં હતા. ગામમાંથી કોઈ એક માણસ કોયલાણા જેવું ગામ હશે ને, દોડતો દોડતો ત્યાં ગયો કે મારો દીકરો બહુ બીમાર છે, ડોક્ટરો દવા આપે તોય સાજો નથી થતો, ક્યાં છે ગુરુદેવ, કંઈક ઉપાય ગુરુદેવ હોય તો બતાવે. કહ્યું ગુરુદેવ નથી તો આપ બતાવો. શિષ્યના પગમાં પડીને રડવા માંડી ગયા. મારો દીકરો બહુ બીમાર છે, 8 દિવસથી તાવ આવે છે, ઊભો નથી થતો, બોલી નથી શકતો. દયા આવી ગઈ એટલે એણે 3 કાગળ લખ્યા, નાની નાની ચિઠ્ઠી, એમાં રામ 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 3 કાગળમાં લખીને આ કાગળ એમને આપ્યા કે પાણીમાં પલાળી અને આ રામ રામના કાગળવાળું જલ પીવડાવી દેજો, દીકરો સાજો થઈ જશે. એ 3 ચિઠ્ઠી લઈને ગયા પાણીમાં પલાળીને, એ પાણી દીકરાએ પીધું, દીકરો ઊભો થઈ ગયો, સાજો થઈ ગયો, દોડતો થઈ ગયો. એટલે કૃતજ્ઞતા અર્પણ કરવા માટે આ માણસ પાછો સંતના આશ્રમે ગયો. એ તો સંતે આવી ગયા હતા. સંતને કહ્યું કે તમારો શિષ્ય ચડિયાતો છે, એણે 3 કાગળમાં રામ રામ લખીને આપ્યું, મારો દીકરો બેઠો થઈ ગયો. ત્યારે ગુરુજી એ જ ક્ષણે એના શિષ્યને કહ્યું, નીકળી જા બહાર, તું ઘરમાં ન જોઈએ, તું આશ્રમમાં ન જોઈએ. એટલે જે ભક્ત હતો એને એવું થયું કે ગુરુ કરતાં શિષ્ય વધી ગયો નહીં, પચાવી ન શક્યા ગુરુદેવ. ત્યારે જ્યારે બહાર કાઢી મૂક્યો આશ્રમની બહાર, શિષ્ય રડવા માંડ્યો, ગુરુજી મને માફ કરો, મારો ગુનો શું, મારો ગુનો શું. ત્યારે એક પથ્થર હાથમાં લઈને હાથમાં આપ્યો અને કહ્યું કે જા ગામમાં, ક્યાંય વેચવાનો છે નહીં આ પથ્થર, તારે કિંમત કઢાવવાની છે બધાની. અને સૌથી પહેલાં એ પથ્થર લઈને ગયો. એક શાકભાજીવાળા બેન હતા લારી ઉપર, એને કહ્યું કે આ પથ્થરનું શું આવે. પથ્થર જોયો હતો સારો, કે 2 કિલો રીંગણો આવે, 2 કિલો રીંગણા આપું. એનાથી આગળ ગયો, સોની લોકો કે 1 લાખ રૂપિયા આવે, ઝવેરી લોકો કે આના 2 કરોડ આવે, રાજા કે આના બદલામાં હું મારું રાજ્ય તને આપી દઉં, કે ના મારે વેચવાનું નથી, આની કિંમત જ કઢાવવાની છે. છેલ્લે ગુરુજી પાસે આવીને કહ્યું કે રાજા આખો રાજપાટ આપવા તૈયાર છે, વેચી દઈએ ગુરુજી. ત્યારે ગુરુજી કહ્યું કે આ શું છે ખ્યાલ છે, લઈ આવ લોખંડ. જેવા લોખંડ લઈ આવ્યા અને સ્પર્શ કરાવ્યો એટલે લોખંડ સોનું બની ગયું. કહ્યું કે આ પારસમણી છે અને પારસમણીની કિંમત ગમે એટલી લગાડો, એ અમૂલ્ય છે, એટલે ક્યાંય વેચાય નહીં એમ. ભગવાનનું નામ અમૂલ્ય છે. એ બીમારીમાં 3 વખત રામ 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 ન લખાય, 2 વખત રામના નામ બોલે તો મોક્ષ મળી જાય, અને બીમારી અવસ્થામાં 3 વખત તે રામ રામ લખ્યું છે. એટલે ભગવાનનું નામ તો એટલું બધું મોટું છે. અને વિરક્ત પુરુષો હતા, એ બધા વિરક્ત પુરુષો પાખંડી હતા સંતો. વિરક્તા સ પરિગ્રહ, બધા વિરક્ત હતા પણ પરિગ્રહ હતા, પૈસા ભેગા કરવા વાળા હતા. અને સાધુઓ તો જ્યારે પણ પ્રતિજ્ઞા કરે ને
શિવ પુરાણ એવું કહે છે કે સંન્યાસ લે ત્યારે સંન્યાસીને પ્રતિજ્ઞા કરવી પડે અને એના ગુરુજીની સામે જલ લઈને પ્રતિજ્ઞા કરે, વરમ પ્રાણ પરિત્યાગ છેદનમ શિરસોપિ મે નત્વનભ્યર્ચ ભુંજિયા ભગવંતં ત્રિલોચનમ. હે મહાદેવજી, તારી પૂજા કર્યા વિના હું અન્ન નહીં લઉં. સંન્યાસીને એક રાત્રિ એક ગામમાં વાસ કરવો પડે, ત્રણ રાત્રિથી વધારે વાસ ન કરી શકે. સંન્યાસીને પરિવર્જન તરીકે ફરતું જ રહેવું પડે જ્ઞાનોપદેશ માટે. અને સંન્યાસીઓને બહુ કંઈ સુખ સગવડ પણ ન જોઈએ, એનો તો ત્યાગ કર્યો હોય એને. કોઈ ભલે સિરાપુરી ખાતા હોય, કોઈ હલવો ખાતા હોય, પણ સાચો સાધુ પુરુષ છે ને એ શીરો કે પૂરી ન ખાય, એ તો ભગવાનને ધરાવીને જે રૂખી સુખી મળે એ ગ્રહણ કરે. કોઈ ખાય શીરા પૂરી હલવા મંગાય કે, 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 સાધુ ખાય રૂખી સુખી પ્રભુ દુખાય રૂખી સુખી પ્રભુ ધરાય કે, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે, પ્રાર્થના કરવાની બંદગી હોય, જેની અંદર બધામાં સમત્વ ભાવ હોય, જેની અંદર ચરિત્ર સારું હોય, સમતાશીલ સુજાન એ તિલક્ષણ સંત કે, કહત કબીર પત્નીને રાજી રાખવા માટે ધર્મ નહીં, કોઈ કર્તવ્ય નહીં, અને પત્નીને રાજી રાખવા માટે માતા પિતાની ઉપેક્ષા થતી, મા બાપને ઘરની બહાર કાઢી મૂકવામાં આવતા. તમારા મમ્મી પપ્પા છે તો હું ફ્રીડમ અનુભવી શકતી નથી, એટલે મમ્મી પપ્પાને મોકલી દઈ બહાર. આજે પણ વૃદ્ધાશ્રમમાં એવા છે કે કરોડોપતિના માતા પિતાઓ છે, પત્નીઓને રાજી રાખવા માટે માતા પિતાની ઉપેક્ષા કરતા હતા, માતા પિતાને બહાર કાઢી મૂકતા હતા.
ઘરમાં સ્ત્રીઓની મુખ્યતા હતી. સાડાઓ સલાહ દેતા અને જે જગ્યાએ જાવ દંપતીનાં ચ કલકનમ, દરેક ઘરે ઝઘડાઓ હતા. એક પણ જગ્યા એવી નહોતી જ્યાં ઝઘડાઓ ન હતા. ક્લેશ ક્લેશ અને ક્લેશ. આ ઝઘડા થવાનું કારણ શું? આપણે કોઈને અનુકૂળ થવાને બદલે સામેવાળાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે ઝઘડાઓ થાય. આપણી પત્ની આપણે અનુકૂળ થઈને જ રહેવી જોઈએ. આપણે એમ વિચારીએ એની જગ્યાએ આપણે પત્નીને અનુકૂળ થઈ જઈએ તો ક્લેશ ન આવે. સંઘર્ષને દેશવટો આપવો હોય ને તો પોતાનો કક્કો ઘૂંટી નહીં રાખવો. મોટાભાગના ઝઘડાઓ પોતાનો કક્કો ઘૂંટવાથી થાય છે. મંદિરો ખંડિત હતા, કોઈ યોગી નહીં, કોઈ સિદ્ધ નહીં. જ્યાં જો અહીંયા અન્નના વેચાણ થતા હતા. સારું સારું અન્ન વિદેશમાં વેચાતું હતું અને આપણા દેશમાં નબળું અન્ન મળતું હતું. વિદ્યાઓ પણ વેચાતી હતી. જ્યાં જ્યાં હોય વિદ્યાની મોટી મોટી ફી, મોટી મોટી ભણતરના, ક્યારેય પણ એવું હતું. વિદ્યા વિક્રય. સદવિદ્યા જેને પ્રાપ્ત કરી એ ભૂદેવો પણ વિદ્યાઓને વેચતા હતા. વેદને એટલા રૂપિયા થાય તો અમે આવીએ. આવો વિદ્યા વિક્રય હતો. અને સ્ત્રીઓ હતા એ સ્વરૂપ વિક્રય કરતી હતી. આપણે એમ થાય કે સ્વરૂપ વિક્રય કેમ? પણ અત્યારે જેટલી પણ જાહેર ખબરો છે એમાં સ્ત્રીઓ જ હોય છે. જેટલી પણ જાહેર કાર્યક્રમો હોય એમાં પણ સ્ત્રીઓ જ હોય છે. આપણા દેશમાં તો હજી વાંધો નથી, પણ બીજા વિદેશોમાં સ્ત્રીઓ વેપાર કરવા માટે દુકાને વેપારી તરીકે પણ સ્ત્રીઓ જ હોય છે. અત્યારે જેટલા પ્રસાધનો તમે સાંભળો છો એ પછી લાઇફબોય સાબુની એડવર્ટાઇઝ હોય કે લક્ષની હોય, એમાં સ્ત્રીઓની જ જાહેર ખબર હશે. કારણ કે આને સ્વરૂપ વિક્રય કહેવાય. આખો કલિકાલ દૂષિત થઈ ગયો હતો. નારદજીને ક્યાંય સત્સંગ ન મળ્યો એટલે વિચાર કર્યો કે હવે એક જગ્યાએ જાઓ જ્યાં ઠાકોરજી લીલા કરી, અને એ લીલાનું સ્થળ હતું વૃંદાવન. આપણે બધા વૃંદાવન પહોંચીએ પણ બે કાંટા એક થઈ ગયા છે, 12 વાગી ગયા છે. અત્યારે દ્વારિકાધીશના મંદિરમાં આરતી થતી હશે હરિ, અને સોમનાથમાં પણ આરતી થતી હશે હર. હરિને હર ભેગા થઈ જાય, જ્યારે બે કાંટા ભેગા થાય તો ત્યાં હરિની આરતી ચાલે છે દ્વારિકામાં, સોમનાથમાં હરની આરતી ચાલે છે. એ હરિહર થાય તો અહીંયા પણ હરિહર થાય, એવો આ સોલંકી પરિવારનો આગ્રહ છે, પ્રાર્થના છે અને નિવેદન છે કે જેટલા લોકો હોય બધા પ્રસાદ લઈને જાય. આ કોઈ સોલંકી પરિવારનો નહીં, આ દ્વારિકાધીશનો પ્રસાદ છે. એટલે બધા લોકો એ પ્રસાદ આરોગીને અહીંયાથી વિશ્રાંતિ માટે જાય. બરાબર 3 વાગે હું આવી જઈશ. 3 થી 6 ની અંદર વૃંદાવન આપણે જશું, અને વૃંદાવનની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થિતિ કેવી છે. પણ એ વૃંદાવન જાય એ પહેલાં એ વૃંદાવનમાં નટવર, નાગર અને નંદલાલા છે, એનું સ્મરણ કરવાની સાથે આપણે કથાને અહીંયા વિરામ રાખશું. બેનોને રમવું હોય તો 2 મિનિટ માટે અમે હિંચમાં લઈએ. નટવર નાગર નંદા અજો રે મન ગોવિંદા. આપણે ઉભા થાય કે ન થાય પણ એમનો આનંદ કેમેરો એ બાળક તરફ જાય.
सब देवन में कृष्ण जी बड़े हैं, सब देवन में कृष्ण जी बड़े हैं, सब देवन में कृष्ण जी बड़े हैं। जो तारों में चंदा बजोरे मन गोविंदा, जो तारों में चंदा बजोरे मन गोविंदा, भजो गोविंदा बजोरे गोविंदा, भजो गोविंदा बजोरे गोविंदा, जोरे गोविंदा। શરીર છૂટે પણ સ્વભાવ ન છૂટે, શરીર છૂટે પણ સ્વભાવ ન છૂટે, સ્વભાવ છૂટે અને કનૈયાને મળાવે એવો છે આ સોલંકી પરિવારનો કથા મંડપ. વધારે સમય ન લેતા હરિહરનો નાદ થઈ ગયો હોય તો હું વિનંતી કરું, શાસ્ત્રીજી જેણે શોભાયાત્રાની વૃદ્ધિ કરી હોય એવા આ પરિવારના સ્નેહીજનો મિત્રો જેણે અશ્વસ સવારી કરી હતી, ઘોડા ઉપર બેસવું અઘરું છે અને ઘોડાને નચાવો એ તો બહુ અઘરું છે, એનું કર્તવ્ય આપણે શોભાયાત્રામાં જોઈ ચૂક્યા છે. એ મિત્રોનું યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ, માં શક્તિને આપણ આ ઉપર કૃપા રહે એ ભાવથી મિત્રોને વિનંતી કરી, જેનું પણ નામ લેવામાં આવે તે સ્ટેજ ઉપર પધારશે. સોલંકી પરિવાર વતી પૂજ્ય શાસ્ત્રીજી, શિવ અને શક્તિ એક જ સ્વરૂપ છે, ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી એ શક્તિ દાન કરશે, તલવારનું આપને ભેટ આપશે, સોલંકી પરિવારની મીઠી યાદો આપશે. હું વિનંતી કરું, સૌ પ્રથમ આરકાભાઈ માંડણપરા અહીં આવશે. આરકાભાઈ પછી કારાભાઈ અહીં આવશે, જેના પણ નામ લેવામાં આવે. લખમણભાઈ ડાંગર ડેરવાણ, હર્ષુખભાઈ દાનાભાઈ બકોત્રા, હર્ષુખભાઈ દાનાભાઈ બકોત્રા, સુરેશભાઈ નારણભાઈ ડાંગર,
હિતેશભાઈ, હિતેશભાઈ મોડુભાઈ ડાંગર, પ્રફુલભાઈ રાણાભાઈ બકોત્રા, આ બધાને શાસ્ત્રીજી તરફથી જ યજમાન પરિવારની ઈચ્છા છે કે શક્તિ પ્રદાન થાય. અરવિંદભાઈ હમીરભાઈ બકોત્રા, ભોદાભાઈ રબારી, રમેશભાઈ ભેટારિયા ટીકર, કાનભાઈ કંડોરિયા કોઈલાણાવાળા, દાસાભાઈ માંડોદરા, રામભાઈ માંડોદરા, કારાભાઈ ડેર ટીકર, આના સિવાયના જે પણ અશ્વ સવાર છે, જે ઘોડા સવાર છે, એને વિનંતી અહીં આવી જશે. જે પણ ઘોડે સવાર છે એની વિનંતી તે વ્યાસપીઠ ઉપર આવી જશે. સરપંચ શ્રી આ શક્તિ લઈને સીધા જે પણ છે એ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. એકવાર તલવાર ઊંચી કરી અને બતાવી દેજો કે શક્તિ હજી પણ છે. જીવાભાઈ સરપંચને વિનંતી કરું તે અહીં પધારશે. નારણભાઈ દેવશીભાઈ સોલંકી અને માલદેવભાઈ પાનેરા આને પણ યથોચિત આપણે સન્માન કરશું. એકવાર શક્તિનું હાથ ઊંચો કરી આવી રીતના તલવાર બંધ જ રાખજો, ભાઈ ખુલ્લી હોય તો હા એમને એમને બંધ જ રાખો, આમ બતાવી દો. હા સરસ, આ લાઈવમાં બધાય જોયે છે આમ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. હવે ઘરે જઈને રાખી દેજો પાછા. સાધદેવ બાપા તથા તેમના પરિવાર વતી અમને આ એક લાવો મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ આપનો આભારી છું. ધન્યવાદ. આવી જશે જે પણ મહાનુભાવનું સ્વાગત છે. મહાદેવભાઈ કથામાં ઘણીવાર કહે છે કે ભોજન સમયે ભાષણમ ભસણમ ભવતી, જમવા સમયે ગમે તેવું બોલો ને એ બસવા જેવું લાગે. એટલે દરેક કામ પડતા મૂકી અને જેનું પણ નામ લીધું છે એને સાલ ઓઢાડશે. રામભાઈ કોઠિયા અહીં પધારશે. રામભાઈ કોઠિયાને સાલ ઓઢાડશે. પછી નારણભાઈ દેવશીભાઈ પણ અહીં પધારશે, જેનું પણ નામ લેવામાં ઝડપથી અહીં પધારશે. હા ઝડપથી આવી જશે. જે પણ બાકી છે એને 3 વાગે પાછો ઘરના છે ને રોકાશે એટલે 3 વાગે પાછો. હું શાસ્ત્રીજીને બે હાથ જોડીને વિનંતી કરું તે ભાગવતજીને પ્રણામ કરી પોતપોતાના સ્થાને જશે. બાકી છે ઝડપથી આવી જશે. બાકી કથામાં અમુકને બાકી રાખેલો બપોર પછી આવી શકે, જમાઈ જાય ને પાછી ઓલી ગરમા ગરમ ગુંદી બને ને પછી રહેવાય ને. આવી જજો. શાસ્ત્રીજી પોતાનો સમય આપીને પણ એટલું વિચાર કરે છે. અને ઓલું કોઈલાણામાં એવી સિસ્ટમ નથી કે સ્વાગત થાય ત્યારે તાલી પાડવાની હોય છે. ઓલી GST અને ટેક્સ આઈ નથી એવું ને જે તાલીમાં, તો દરેકમાં GST આવી ગયું છે પણ હજી તાલીમાં નથી. તો આપ સૌને વિનંતી શ્રોતાજનોને, આમ તો શાસ્ત્રીજીએ વ્યાસપીઠ ઉપરથી કીધું હોય છતાં કહેવાની જરૂર નથી, પણ સોલંકી પરિવાર વતી આપને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરીએ. જે પણ ભક્તજનો શ્રોતાજનો છે તે મહાપ્રસાદ લઈને જશે. બરાબર 3 વાગે આપણે ભેગા થશું. 3 થી 6 કથાનું સત્ર લેશે. 5:45 વાગે કથા વિરામ, 5:30 થી 6 વાગ્યા સુધીમાં આરતી નૈવેદ્ય પૂજાનો ક્રમ રહેશે. તો આપ સૌને વિનંતી મહાપ્રસાદ લઈને જશો. બ્રેક કે બાદ ફિર મિલે કે બરાબર 3 વાગે આપણે બધા ભેગા થશું. તમારી પણ બધાની ઉપસ્થિત રહેશે એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.